તમારા ઘરનો આ કચરો સોનાના ખજાનાથી પણ ઓછો નથી। જરા વિચારો કે આપણા એકના ઘરમાંથી દરરોજ જેટલો કચરો નીકળે તો આખા અમદાવાદનો કેટલો કચરો થતો હશે। આ પીરાણા પાસે કચરાનો ઢગલો એમ જ નથી ખડકાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો હટાવવા માટે દર મહિને લાખો રૂપિયા ખર્ચવામાં આવતા, હવે એ જ કચરો એએમસી માટે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે। अहमदाबाद का जो म्युनिसिपल सॉलिड वेस्ट जो कचरा जो इकट्ठा किया जाएगा डोर टू डोर जाकर, उस कचरे से उस कचरे को यहाँ पर लाकर प्रोसेस कर बड़ी मात्रा में रोज़ाना ही बिजली जो है वो उत्पन्न की जाएगी। रोज़ाना ही जो है अहमदाबाद से डोर टू डोर लगभग 1000 टन जो कचरा होगा वो यहाँ पर इस प्लांट में लाया जाएगा। अहमदाबाद में बनेलो आ पहलो वेस्ट टू एनर्जी प्लांट छे। જોવામાં કોઈ સુંદર સ્થળથી ઓછા નહીં દેખાતા આ સ્થાન પર દરરોજ 1000 ટન કચરો આવે છે, જેને હવે આ પ્લાન્ટની મદદથી વીજળીમાં પરિવર્તિત કરવામાં આવશે। કોઈ પણ પ્રકારનો મિક્સ કચરો હોય, સૂકો કચરો હોય, ભીનો કચરો હોય, એ લગભગ 700-800 ડિગ્રી હાઈએસ્ટ ઉપર લઈ જઈ અને એ લોકો બાળી નાખશે અને એમાંથી એ લોકો લગભગ 15 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે। 13 એકર જમીનમાં એ લોકોએ પ્લાન્ટની જે જગ્યા છે એની અંદર પ્લાન્ટ બનાવ્યો છે અને આ પ્લાન્ટ બનાવતા લગભગ એ લોકોને 1.5 મહિના જેવું લાગ્યું છે। આ પ્લાન્ટ એ વિશ્વનો સૌથી સારો પ્લાન્ટ એ રીતે કહી શકાય કે એ લોકોને આ પ્લાન્ટની જે ટેકનોલોજી છે યુરોપિયન ટેકનોલોજીને પ્લેટિનમ ગ્રેડેડ ટેકનોલોજીનો દરજ્જો એ લોકોએ આપ્યો છે। સાથે સાથે આવા 10-12 પ્લાન્ટો જે છે વિશ્વની જુદા જુદા શહેરોમાં સફળ થયેલા પ્લાન્ટો છે। આમ ભારતની અંદર આ સૌથી પહેલો પ્લાન્ટ એટલા માટે કહી શકાય કે આ યુરોપનો આ ટેકનોલોજીવાળો પ્રથમ પ્લાન્ટ આખા ભારત દેશમાં લાગી રહ્યો છે। દરરોજ પ્રતિ વ્યક્તિ અંદાજિત 450 ગ્રામ જેટલો કચરાનો નિકાલ થાય છે, એટલે અંદાજિત 4 લાખ લોકો થકી 1000 ટન જેટલો કચરો ઉદ્ભવે છે। ગણિતની ભાષામાં સમજીએ તો 1000 ટન એટલે કે 10 લાખ કિલો કચરો, જે તમારા શહેરી ઘરના 1 લાખ કરતા વધુ રૂમોને ભરી શકે છે। પરંતુ હવે આ જ કચરો તમારા ઘરમાં પ્રકાશ આપશે। જે મિક્સ કચરો આવે છે ઘરે ઘરેથી, હજુ સુધી આપણને ભારતીયોને અથવા અમદાવાદીઓને સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની હજુ સુધી આપણને ટેવ નથી પડી। સરકારે અથાગ પ્રયત્નો કર્યા છે આની અંદર કે ભાઈ દરેક વ્યક્તિ સૂકો અને ભીનો કચરો અલગ આપે જેથી કરીને રિસાયકલ થઈ શકે। મહદઅંશે આપણે લોકો 30-40%, 50% જેટલા શહેરો દરેક શહેરોની અંદર એટલા ટકાના પ્રમાણમાં આપણે સફળ થયા છીએ। પરંતુ જે મિક્સ કચરો આવે છે કે જેનાથી આપણે કશું જ નથી કરી શકતા, એવા કચરામાંથી આ વીજળી ઉત્પાદન થશે અને કચરામાંથી વીજળી ઉત્પાદન થશે એવો આ પહેલો પ્લાન્ટ ભારત દેશમાં 1000 મેટ્રિક ટનનો ચાલુ થશે। અમદાવાદને બનને જા રહે ઇસ વેસ્ટ ટુ પાવર પ્લાન્ટ કી એક ખાસિયત યે હૈ કે ઇસે વોટર મેનેજમેન્ટ, એનર્જી મેનેજમેન્ટ જૈસે કઈ પેરામીટર્સ કે આધાર પર IGBC દ્વારા પ્લેટિનમ સર્ટિફાઈડ કિયા ગયા હૈ। इसके साथ ही अगर आप मेरे पीछे देख सके, इस कैंपस को इस तरीके से डिज़ाइन किया गया है कि लोगों में जो अवेयरनेस के लिए भी इसका उपयोग किया जाएगा। इसके साथ ही ये एक पहला ऐसा पावर प्लांट होगा जहां पर लोग जो हैं बड़ी संख्या में आकर इस पावर प्लांट को देख भी पाएंगे। एजुकेशन के आधार पर बच्चों के लिए, इन सभी के लिए ये जो पावर प्लांट है ये एक आकर्षण का केंद्र रहेगा, जिसका मुख्य आकर्षण ये अपने आप में यहाँ बना एक कैंपस रहेगा। तो बड़ी संख्या में लोग यहाँ पर आ भी पाएंगे और ये एक पहला ऐसा प्लांट होगा जहां पर लोग जो है वो खुद इसके अंदर जो प्रोसीजर चल रहा है, इस पावर प्लांट में जो काम हो रहा है उसको भी देख पाएंगे। आ देश नो पहलो प्लांट छे जिने भारतीय ग्रीन बिल्डिंग काउंसिल द्वारा प्लेटिनम नु प्रमाण पत्र આપવામાં આવ્યું। આ જે એજન્સી છે એ એજન્સીએ એને જે આખું અમે 13 એકરની જગ્યા આપી છે એની અંદર 10,000થી વધારે જુદા જુદા વૃક્ષોનું વાવેતર કરેલ છે અને એક એવો માહોલ ઊભો કરેલ છે ત્યાં કે આપણને એવું લાગે નહીં કે આ કોઈ આપણે કચરાના પ્રોસેસિંગના પ્લાન્ટમાં જઈ રહ્યા છે। આખો ખુલ્લો પ્લાન્ટ છે, ટ્રક જતી તમને દેખાશે, ટ્રક કચરો નાખતી તમને દેખાશે અને સાથે સાથે કચરો બળીને એમાંથી વીજળી ઉત્પાદન થશે અને જે ગ્રીડમાં નાખવામાં આવશે। એબેલોન કંપની સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ અંતર્ગત ડિસેમ્બર 2021 સુધીમાં આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત થઈ જશે, જેની મદદથી કચરાનો ઢગલો પણ સાફ થશે અને વીજળી પણ ઉત્પન્ન થશે, એટલે એક તીરથી બે નિશાન। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃષ્ણા શાહ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ।